સુરતના ચોકબજાર ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી। સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર યુવકે મિત્રતા કેળવ્યા બાદ તેણીને મળવા બોલાવી અન્ય બે મિત્રોને સાથે રાખી દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। સુરતના ચોકબજાર પોલીસ મથકમાં 13 વર્ષીય કિશોરી સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક અને તેના મિત્રો દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા મૂળ બોટાદના વતની છે। તેમને સંતાનમાં 13 વર્ષની દીકરી છે। સગીર વયની આ દીકરીનો ઇન્સ્ટાગ્રામ મારફતે અભય બોરડ નામના યુવક સાથે સંપર્ક થયો હતો। ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી। બંને વચ્ચે મિત્રતા કેળવાતા વોટ્સએપ પર ચેટ કરવા લાગ્યા હતા। અભય ફરવા લઈ જવાના બહાને સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો। અવાવરું જગ્યાએ એક મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો। ચોકબજાર પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે દુષ્કર્મ આચર્યા બાદ 20 વર્ષીય અભય બોરડે તેના એક મિત્ર સંજય આહિરને પણ ફોન કરીને બોલાવ્યો હતો। સંજય આહિરે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ બંને મિત્રોએ હરેશ સોલંકી નામના યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો। યુવકના આ ત્રીજા મિત્ર હરેશ સોલંકીએ સગીરા પાસે 500 રૂપિયાની માંગણી કરી મોબાઈલમાં તેણીના બીભત્સ ફોટા હોવાની વાત કરી બ્લેકમેલ કરી હતી। ત્યારબાદ હરેશ સોલંકી દ્વારા પણ સગીરા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે 30મી તારીખે રાત્રે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આઈપીસી કલમ 363, 366, 376 પોક્સોની કલમો 4, 5, 6, 7, 8, 10, 16 વગેરે હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવ એવો છે કે 13 વર્ષની જે દીકરી છે, જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, એને ઇન્સ્ટાગ્રામથી એક જે વ્યક્તિ છે, આરોપી અભય બોરડ નામનો, એની સાથે સંપર્કમાં આવ્યો અને ઇન્સ્ટાગ્રામથી એને મૈત્રી કેળવી, ત્યારબાદ એનો નંબર મેળવ્યો, વોટ્સઅપ ચેટથી એને બોલવી અને બાદમાં એને ફરવા માટે લઈ જતો હતો અને આશરે 10 થી 11 મહિના પહેલાં સપ્ટેમ્બર 2022માં એ જે આરોપી છે એ દીકરીને લઈ અને એની સાથે એક જગ્યાએ અવાવરું જગ્યાએ લઈ ગયો, એની સાથે બળજબરી કરી અને શરીર સંબંધ બાંધ્યો। ગત 19 સપ્ટેમ્બરના રોજ સગીરા સાથે સમગ્ર ઘટના બની હતી। કિશોરી આરોપીઓના ચુંગાલમાંથી છૂટ્યા બાદ પોતાના ઘરે રાત્રે મોડી પહોંચી હતી। ત્યારે માતા પિતાએ આટલી રાત સુધી તું ક્યાં હતી તેમ પૂછતા વિદ્યાર્થિનીએ સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવી હતી, જે સાંભળી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। જેને લઈ માતા પિતાએ તાત્કાલિક ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની દીકરી સાથે બનેલી સમગ્ર ઘટના વિશે પોલીસને માહિતગાર કર્યા હતા। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ એ આરોપીએ એના મિત્ર જે એની સાથે જ ત્યાં આગળ હાજર હતો એને ઉપરના રૂમમાં જ્યાં આગળ આ દુર્ઘટના બનેલી હતી ત્યાં આગળ એને બોલાવી લીધો અને જે બીજો આરોપી છે એણે પણ આ દીકરી સાથે જબરદસ્તી કરેલી હતી। આ સિવાય ત્રીજા એક આરોપી જે હરીશ સોલંકી કરીને છે એણે પણ આ માટે પ્રયત્ન કર્યો હતો અને આ બનાવ આ રીતે બનવા માંડ્યો। ત્યારબાદ અવારનવાર આ ઘટનાનું પુનરાવર્તન થતું રહેલું હતું। ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે સરથાણા શ્યામધામ ચોક પાસે રહેતો મુખ્ય આરોપી અભય, ફોન કરીને બોલાવેલો મિત્ર સંજય આહિર અને બીભત્સ ફોટા હોવાની ધમકી આપી રૂપિયા માંગી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની માંગ કરનાર આરોપી હિરેન ઉર્ફે હેરિક ઉર્ફે હરેશ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે। હાલ ચોકબજાર પોલીસે મુખ્ય આરોપી અભય બોરડ સહિત 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 19 સપ્ટેમ્બરના દિવસે જ્યારે આ દીકરી પોતાના ઘરેથી બહાર ગયેલી હતી અને ઘરે મોડી પહોંચી, ત્યારબાદ એની માતાએ એની પૂછપરછ કરી, એના કાકાએ એની પૂછપરછ કરી, એને સમજાવી અને વાસ્તવિક ઘટના કઈ રીતે બનેલી છે, શું બન્યું છે એની સાથે, એ વિશે પૂછપરછ કરવામાં આવી, ત્યારે એ દીકરીએ આ કબૂલાત આપી, જેના આધારે 30મી તારીખે એ લોકોએ પોતાના ફેમિલી સાથે સંકલન કરી સહમતિ મેળવી અને આ ગુનો દાખલ કરાવેલો છે। તાત્કાલિક ધોરણે જે મુખ્ય આરોપી અભય બોરડ છે એની સેમ ડે અટક કરી લેવામાં આવેલી છે અને એ સિવાયના જે બે આરોપી છે, સંજય આહિર અને હરીશ સોલંકી, એ લોકોને પણ અટક કરી લેવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।